નમસ્કાર બાળ મિત્રો ધોરણ બે ગુજરાતી પાઠ એક વાંછડીવાળો આપણે સમજી ગયા હતા ને અગાઉ હા તો હવે છે ને એનું સ્વાધ્યાયનું અધ્યયન આપણે ચાલુ કરવાનું છે પેજ નંબર સાત કાઢજો બધાએ સ્ક્રીન ઉપર દેખાય છે ને હા એ પેજ ડ્રોઈંગવાળું છે ને હા એ કાઢ્યું બધાએ જો એની સૂચના શું છે કે ચિત્રોને ક્રમ આપો અને તેને આધારે વાર્તા કહો તો તમારે વાર્તા આપણે જે સેમ છે ને એના આધારે આ ચિત્રોમાં ક્રમ આપવાનો છે કે પહેલાં કયું બનાવ બન્યો હતો પછી કયો પછી કયો જેમ કે જો ત્રીજું ચિત્ર દેખાય જ તમને એમાં બધા ઉંદરોથી ત્રાસીએલા દેખાય છે બરાબર તો અહીં પહેલું ચિત્ર આવશે પછી બીજું ચિત્ર આવશે કબાટમાંથી ઉંદરો નીકળે છે બધા ઉંદરો ઉંદરો જ દેખાય છે હા એવી રીતના બસ એથી આગળ હું તમને હિન્ટ નહીં આપું એ તમારે ગોતવાના ન સમજાય તો વાર્તા વાંચવાની એટલે તમને યાદ આવી જશે કે કયો બનાવ પહેલાં આવશે તો એ છ એ છ ચિત્રોના ક્રમ આપી દો બધા હાલો હું વેઇટ કરું છું પછી મને બતાવવાના છે સરસ જો મિત્રો હવે પેજ નંબર આઠ કાઢો પા પેજ ફેરવી નાખો હા એ ભાલુવાળું ચિત્ર દેખાય છે ને બધાને જો સ્ક્રીન ઉપર આવ્યું ને હા એમાં છે ને એક્ટિવિટી છે તમારે લખવાનું કંઈ નથી આ એક્ટિવિટી છે ને એ તમારે ભાઈ બેન મમ્મી પપ્પા દાદી દાદા કોઈ બીની સાથે ફ્રી હોય એના ટાઈમ હોય એને સાથે આ એક્ટિવિટી કરી શકો છો તો મિત્રો પેજ નંબરનો જુઓ બધા એમાં છે ને જો તમને ચાર ચિત્રો આપેલા છે દેખાય છે હા એમાં છે ને ચાર ચિત્રમાં પહેલું થોડું હશે એનાથી વધારે બીજામાં હશે એનાથી વધારે ત્રીજામાં હશે અને જે ચાર નંબરનું ચિત્ર હશે ને એ એકદમ પરફેક્ટ હશે અને એની બાજુમાં તમને એક નાનું એવું બોક્સ ખાલી આપ્યું છે દેખાય જ તમારે ચાર નંબરનું ચિત્ર છે ને એવું સેમ ટુ સેમ બાજુના બોક્સમાં દોરવાનું ભલે જેવું થાય એવું ટ્રાય કરવાની કે સેમ થાય પણ કદાચ થોડો ઘણો ડિફરન્ટ રહી જાય તો એ કંઈ વાંધો નહીં પણ બધાએ ત્રણેય બોક્સમાં ડ્રોઈંગ કરવાનું છે સરસ ચલો કરી નાખો હું વેઇટ કરું છું હં તો થઈ ગયું બધા તો મિત્રો જો અહીંયા છે ને તમને પેજ નંબર દસ ઉપર એક સરસ મજાની કવિતા આપી છે ઊ ઉ બિન વાગી ઢમ ઢમ ઢોલક વાગી આવ્યો મુછાળો મદારી બજાઓ બચ્ચો તાલી આ કવિતા છે તમને મજા આવે એવા રાગમાં તમારે ગાવાની ટ્રાય કરવાની છે બરાબર હવે એની નીચે જુઓ લખો ક્યાં જોયું કેવું હતું જો એક ઉદાહરણ આપેલું છે શિયાળનું કે મેં શિયાળ મેં જંગલમાં શિયાળ જોયું હતું તેની પૂંછડી જાડી હતી એવી જ રીતે તમારે નીચે જેટલા અને આપેલા છે એની બાજુમાં મોટી લીટીઓ આપેલી છે એમાં વાક્ય લખવાનું છે બધાએ બે ત્રણ વાક્યમાં હું તમારી મદદ કરું છું જો બીજું ચિત્ર છે મોરનું તો એમાં તમે લખી શકો કે મેં તળાવ પાસે મોર જોયો તેના પીછા રંગબેરંગવી હતા એવી જ રીતે બાજુના પેજ ઉપર જો પહેલું ચિત્ર છે ચક્કીબેન તો તમે કહી શકો કે અમે ઝાડ ઉપર ચક્કીબેનને જોયા તી એના માળામાં ચીંચી કરતા હતા અથવા તો ખાલી ચીંચી કરતા હતા એવું બી લખી શકાય બરાબર તમને જેવી જગ્યા અનુકૂળ આવે એ રીતે પછી હવે આગળ તમને આવડશે સરસ ચાલો ટ્રાય કરો જો બધાએ નીચે સુધી દસ વાક્ય સુધી લખવાનું છે જેવું આવડે એવું ન આવડે તો વિચારજો એટલે આવડી જાય આમાં એકે એવું અજાણું પ્રાણી છે નહીં કે તમે ક્યારેય જોયું ન હોય અને તમને એના વિશે કાંઈ આઈડિયા ન હોય એટલે બધાને આવડવું જ જોઈએ બરાબર ને તો બાળકો હવે પેજ નંબર બહાર કાઢો બધા પેજ ફેરવી નાખો જો અહીંયા છે ને શું કરવાનું છે તમારે પ્રોપરલી રાઇટિંગ કરતાં કેમ લખાણ લખાય ગુજરાતી લેંગ્વેજ એ શીખવાનું છે અહીં ચાર પાંચ ચિત્ર છે અને એના એક એક વાક્ય છે એ બાજુમાં તમને લાઈન આપેલી છે તમારે કઈ રીતે લખવાનું છે એ હું તમને સમજાવું છું કે એક તો ગુજરાતી લેંગ્વેજ છે હંમેશા લાઈનને લટકીને જ અક્ષરો થાય બરાબર જેમ કે હિંચકો લેખો છે દેખાય છે હા એવી રીતે ઉપરની લીટી હોય એને અડાડી અને નીચે લખાણ કરવાનું હોય પેલું છે અહીં ત્રણ ફુગા છે પછી નિમેષ પાસે નવો મોબાઈલ છે સેમ ટુ સેમ જ લખવાનું છે ખાલી પ્રોપર રાઈટિંગ લાઇનને અડાડીને લખજો બધાય ચાલો લખી લો તો બાળકો હવે પેજ નંબર તેર કાઢો બધા જો એક ફકરો આપ્યો છે બધા એ ફકરો સરસ રીતે વાંચવાનો છે ખાલી વાંચવા પૂરતો નહીં મગજમાં ઉતારવાનો છે અને એમાં શું કરવાનું છે ફકરામાંથી શ્ર ક્ષ અને જ્ઞ ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞાનીનો જ્ઞ આ ત્રણ શબ્દ અક્ષર જે શબ્દમાં આવતો હોય ને એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરવાની દાખલા તરીકે આશ્રમની જેમાં નીચે કરેલી છે ને એવી રીતે ચલો વાંચવા માંડો એક એક લાઈન વાંચો અને જ્યાં જ્યાં તમને શ્રક શક એક ન વાળો શબ્દ દેખાય ત્યાં પેન્સિલથી લાઇન કરજો હું રાહ જોઉં છું બધાની ચલો લખી લો ફટાફટ હમ હવે જો જે શબ્દ લાઇ લાઇનવાળા જે જે શબ્દની નીચે તમે લોકોએ અંડરલાઈન કરી ને કે જે શબ્દ શ્રક શક એક નવા વાળા હતા એ નીચે શ્રના પાર્ટમાં શ્રવાળા શ ના પાર્ટમાં છ વાળા અને નનાના પાર્ટમાં ન વાળા ત્રણ પાર્ટ આવે છે એમાં શબ્દો લખી નાખો બધાય ચલો તો મિત્રો હવે એની નીચે જુઓ શબ્દ પ્રયોગ તમને એ તો સાવ ઈઝી આવડે જ છે બધાએ કઈ રૂચ છે હમણાં અગાઉ નહીં જો જે શબ્દ આપ્યો હોય ને એ શબ્દવાળું વાક્ય તમારે બાજુમાં લખવાનું પહેલું છે ઉંદર તો નાનો ઉંદર મોટા બિલાડાને છવવાનો જુએ છે તો એ શબ્દમાં એમાં સમાવેશ પછી બીજું છે ગામ તો મારા ગામનું નામ રાજકોટ છે તો એ વાક્યની અંદર ગામ શબ્દો આવી ગયો ને એવી રીતના નીચેના જેટલા શબ્દો છે એના વાક્ય તમારે બનાવવાના રહેશે તો બાળકો હવે પેજ નંબર ચૌદ વાંચો અને યોગ્ય ક્રમમાં લખો જો અહીંયા તમને છે ને થોડાક વાક્ય આપ્યા છે દશક જેવા અને બાજુમાં લાઈનો આપેલી છે હવે એ તમારે ક્રમમાં પહેલું જો છેલ્લું છે એક ગામ હતું એ પહેલું વાક્ય આવશે એટલે પહેલાં બોક્સમાં એ લખી નાખવાનું પછી એના પછી કયું વાક્ય આવશે એ તમારે ગોતવાનું છે વાંચીને જે લોકો ધ્યાનથી વાર્તા સમજાવી હતી મેં ત્યારે સમજ્યા હશે ને એને તો આરામથી મળી જશે બાકીને થોડીક મથામણ કરવી પડશે પણ કાંઈ વાંધો નહીં કરવાની ચલો તો બધા વાક્ય ક્રમવાઈઝ ગોઠવી અને અહીંયા સાઈડમાં લખી નાખવાના છે ચાલો હું રાહ જોઉં છું બધાએ લખી લ્યો ફટાફટ સરસ અક્ષરે મસ્ત મસ્ત તો બાળ મિત્રો હવે પેજ નંબર પંદર રંગ પૂરો આમાં તો તમને કંઈ કેવું જ નહીં પડે શું કરવાનું બરાબર ને હા તો ચાલો કલર બોક્સ કાઢી અને રંગ તમને ગમે એવા પૂરી નાખો સરસ તો લાઇનની બહાર ન નીકળે અને જોવા ગમે એવા રંગોનું કોમ્બિનેશન લેજો થોડું વિચારીને ઓકે સરસ ચાલો વિચારી લો અને પછી રંગ પૂરવા માંડો અને અહીં આપણો પાઠ પૂરો પછી સ્કૂલે આવો ને ત્યારે મને બતાવજો બધા કેવા રંગ પૂરા ચલો ત્યારે આવજો જય શ્રી કૃષ્ણ